નમસ્કાર દર્શક મિત્રો, હું વિજયસિંહ રાઠોડ ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ટાઇકવોન્ડો એ ઓલિમ્પિકની રમત છે. ગતરોજ કેનેડાના મોન્ટ્રીયલ ખાતે કોમનવેલ્થ રમત ટાઇકવોન્ડોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારતમાંથી કુલ 56 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 15 વિદ્યાર્થીઓ સુરતની સાગ એકેડેમીના માર્શલ આર્ટના વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 9 વિદ્યાર્થીઓએ મેડલ જીતી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી હતી. કેનેડામાં યોજાયેલી ટાઇકવોન્ડોની રમતમાં સાગ એકેડેમીના માર્શલ આર્ટના વિદ્યાર્થીઓ પૈકી આયુષી ગોડાની પ્રિયંકા પટેલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા, જ્યારે અન્ય 4 વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ અને 3 વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જેની માહિતી એકેડેમીના કોચ દ્વારા આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેનેડામાં ખૂબ જ ટફ વાતાવરણ હતું, છતાં પણ વિદ્યાર્થીઓએ પોતાનું પ્રમો પરફોર્મન્સ આપી આ સિદ્ધિ હાંસલ કરી છે. આ એકેડેમીનું નામ ડાયનેમિક વોરિયર માર્શલ આર્ટ એકેડેમી છે, જે એક ટાઇકવોન્ડોની એકેડેમી છે. પરંતુ અમારી એકેડેમીની અંદર ગુજરાત સરકારની નોન રેસિડેન્શિયલ ટાઇકવોન્ડોની ઇન્ટરનેશનલ એકેડેમી ચાલે છે, જ્યાં ગવર્મેન્ટે સ્પેશિયલી આર્મીના કોચ છે, એક્સપર્ટ કોચ મિસ્ટર પ્રેમકુમાર, એમનું અપોઇન્ટમેન્ટ કર્યું છે આ છોકરાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાર્ટિસિપેટ કરે અને મેડલ લાવે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ જગ્યા પર અમારા છોકરાઓ જમીન આવ્યા, કેટલા દેશોએ ભાગ લીધેલો હતો અને સુરતની શું પોઝિશન? આ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમે કેનેડામાં મોન્ટ્રીયલ ખાતે કોમનવેલ્થ ટાઇકવોન્ડો ચેમ્પિયનશિપ રમવા ગયા હતા. ત્યાં 12 કન્ટ્રીઓએ પાર્ટિસિપેટ કરેલું હતું. એમાં લગભગ 400 જેવા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં ભારતમાંથી 56 અને સ્પેશિયલી સુરતમાંથી આપણી નોન રેસિડેન્શિયલ એકેડેમીમાંથી 15 સ્ટુડન્ટોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાંથી 9ના મેડલ આવ્યા. 50% સર, આ આયોજન વર્ષ દરમિયાન નહીં, આ આયોજન પાછલા 10 વર્ષથી ચાલતું હતું. 10 વર્ષથી ચાલતું પણ આ જે બેચ છે એ લોકો પાછલા 10 વર્ષથી મારી પાસે છે અને આ લોકો બધા જ ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ્સ એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા છે. બધા નેશનલ મેડલિસ્ટ છોકરાઓ છે અથવા નેશનલ પ્લેયર છે અને કોમનવેલ્થની અંદર એ ગયા છે. છેલ્લા 1 વર્ષથી આ લોકોની ટ્રેનિંગ દિવસની 4.5 કલાકની ટ્રેનિંગ ચાલે છે, સવારે 1.5 કલાક અને બપોરે 1.5 કલાક. આ સિવાય આ લોકોનું સ્પેશિયલ ડાયટ હોય છે, સ્પેશિયલ ફિઝિયોથેરાપી સેશન હોય છે, સ્પેશિયલ એક્સરસાઇઝ સેશન હોય છે. અહીંયા ગુજરાત સરકારે આ દરેક વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ફિઝિયોથેરાપિસ્ટ અને મસાજર આપ્યા છે અમને. એ સિવાય ગુજરાત સરકારે એક્સપર્ટ કોચ, જે આર્મીના ઇન્ડિયન ટીમના કોચ છે, એ આપ્યા છે અમને. આ સિવાય ડાયટ માટે ગુજરાત સરકાર 4,500 રૂપિયા દર મહિને આ બાળકોને આપે છે. એનાથી એ લોકો પોતાનું પ્રોટીન અને જે વિટામિન્સની નીડ હોય છે પૂરી કરી શકે છે.